પાણી પહેલા પાળ બાંધવી એ આપણા ગુજરાતીઓની આદત છે, એમ જ વાવાઝોડું આવે એ પહેલા તૈયાર રહેવાનું છે. આજે કરુણ ભક્તિ ભોજનાલય દ્વારા કોરોનાના દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અત્યારે નોવેલ કોરોનાના બેકાબૂ બન્યો છે ત્યારે હોસ્પિટલોમાં રહેલા કોરોનાના દર્દીઓ તથા જેમનો પૂરો પરિવાર હોમ ક્વોરન્ટાઇન છે એવા લોકો માટે કરુણા ભક્તિ ભોજનાલય દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારથી કોરોનાના મહામારી ચાલુ થઈ ત્યારથી કરુણ ભક્તિ ભોજનાલય ભોજન પૂરું પાડી રહ્યું છે. કરુણ ભક્તિ ભોજનાલયમાં 9 જેટલા વૃદ્ધો પણ આ સેવાકીય કામમાં ફરજ બજાવી રહ્યા છે. કરુણ ભક્તિ ભોજનાલય ઘણા સમયથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ભોજન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણી સંસ્થાઓ અત્યારે સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આજે કરુણા ભક્તિ ભોજનાલય દ્વારા દૂધ પાક, પૂરી શાક, દાળ ભાત જેવા પૌષ્ટિક આહાર આપ્યા હતા. કોવિડ-19 ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેવા સંજોગોમાં કરુણા ભક્તિ ભોજનાલય દ્વારા જે લોકો હોમ ક્વોરન્ટાઇન હોય એવા લોકો, જે કોરોનાથી પીડિત હોય એવા દર્દીઓ અને એમના સગાઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરુણા ભક્તિ ભોજનાલયમાં છે. જ્યારથી પણ કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી ચાલુ છે. જે લોકોને આખું ફેમિલી હોમ ક્વોરન્ટાઇન હોય એવા લોકોને ઘરે જઈને એમના ઘર સુધી, જ્યાં સુધી એ લોકો તંદુરસ્ત ના થાય ત્યાં સુધી ટિફિનની વ્યવસ્થા આ ભોજનાલયથી થઈ રહી છે. અત્યારે જે જે હોસ્પિટલોમાં પેશન્ટો દાખલ છે ત્યાં જઈને એમની જરૂરિયાત મુજબના ટિફિનો એમને પહોંચાડવામાં આવે છે. અહીંયા 9 જેટલા વૃદ્ધો છે એ પણ આ સેવા કાર્યમાં સામેલ છે અને બહુ સરસ રીતે આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. દાતાઓનો પણ સુંદર સહયોગ આ સેવા સંસ્થાને મળી રહ્યો છે. આ સેવા સંસ્થા બહુ સરસ રીતે કામ કરે છે.